So this is the third phase in which the thick wall is developed around the zygote, and this structure with a thick wall, it is known as a zygospore. સામાન્ય રીતના આ જે ઝાયગોસ્પોર છે એ પોતાની આજુબાજુ જાડી દિવાલ તો ઉત્પન્ન કરે છે, એ સાથે સાથે ઓર વધારે થોડે પાણી ગુમાવે છે અને એ કોષની અંદર એક અંડાકાર સ્વરૂપ ઓર વધારે સંકોચાઈને એક અંડાકાર સ્વરૂપ પ્રાપ્ત કરે છે. અને આ પરિપક્વ જે ઝાયગોસ્પોર હોય છે અથવા તો યુગ્મ બીજાણુ જેને આપણે કહીએ, તો એ ઘેરા બદામી રંગનું અથવા તો ઘેરા ઓરેન્જ રંગનું અથવા ઘેરા લાલ રંગનું આપણને જોવા મળતું હોય છે, જેની અંદર પુષ્કળ પ્રમાણમાં સંગ્રહિત ખોરાક આવેલો હોય છે અને એક દ્વિકીય કોષ કેન્દ્ર એની અંદર આવે છે. ડિપ્લોઇડ ન્યુક્લિયસ ઇઝ સિચ્યુએટેડ ઇન સાઇડ ધ ઝાયગોટ એન્ડ ધીસ ઇઝ ધ ઓનલી ફેઝ વિચ ઇઝ રિપ્રેઝેન્ટેડ ધ ડિપ્લોઇડ ફેઝ ઇન ધ લાઈફ સાયકલ ઓર સ્પોરોફિટિક ફેઝ ઇન ધ લાઈફ સાયકલ. નાવ લેટર ઓન ધ ઝાયગોસ્પોર કે it is by the decaying process of the female gametangia the zygospore set free. It is very bulky, very heavy because of the dense cytoplasm, lots of reserved food material and thick wall. As soon as it set free from the female gametangia, it settle down at the bottom. It will shrink at the bottom and where it will undergo a resting period till the onset of a new favorable condition, and on return to the new favorable condition it will germinate and produce a new filament, but that part we'll discuss later on. But now here the second part, it is about second type of a conjugation, which is lateral conjugation, which is rarely found but still it is observed in many species, and it is also of a two type. Lateral કોન્જ્યુગેશન એટલે કે પાશ્વીય સંયુગ્મન બહુ જ ભાગ્યે જોવા મળતું હોય છે, પણ છતાં અમુક સ્પીસી અમુક જાતિઓની અંદર આ જોવા મળતું હોય છે. અને પાશ્વીય સંયુગ્મન પણ અહીંયા બે પ્રકારના જોવા મળતા હોય છે. પણ પાશ્વીય સંયુગ્મન પહેલાં એક વાત અહીંયા આપણે ઓર વધારે આપણે સરખામણી કરી લઈએ કે સોપાનવત સંયુગ્મન અને પાશ્વીય સંયુગ્મનની અંદર ફરક શું હોય છે. સોપાનવત સંયુગ્મનની અંદર આપણે જોયું કે એની અંદર બે તંતુઓ જોતા હોય છે અને ત્યારે જ એમની વચ્ચે આ પ્રજનનની ક્રિયા થઈ શક્ય બની શકે છે. જ્યારે પાશ્વીય સંયુગ્મનની અંદર એક જ તંતુના બે કોષોની વચ્ચે આપણને આ પ્રજનનની ક્રિયા થતી જોવા મળતી હોય છે. અહીંયા બે તંતુઓની હાજરી જરૂરી નથી. અને બીજી વસ્તુ કે સોપાનવત સંયુગ્મનની અંદર તંતુ જે છે એ એકલિંગી હોય તો પણ થઈ શકે અને દ્વિલિંગી હોય તો પણ થઈ શકે. શરત માત્ર એ છે કે સામસામે આવેલા બે તંતુના કોષો જે છે એક નર હોય તો બીજું માદા હોવું જોઈએ. અહીંયા તંતુ હંમેશા દ્વિલિંગી જ હોય છે. એક લિંગી તંતુ હોય એટલે કે એક તંતુની અંદર બધા જ નર કોષો આવેલા હોય તો એની અંદર આપણને પાશ્વીય સંયુગ્મન જોવા મળતું જ નથી. બરાબર, એટલે કે અહીંયા તંતુ જે છે એ બીજી શરત એ છે કે અહીંયા એ દ્વિલિંગી જ હોવું જોઈએ, એટલે કે પાસપાસેના બે કોષોની વચ્ચે અહીંયા સંયુગ્મનની ક્રિયા જોવા મળતી હોય છે. તો પાસપાસે આવેલે બે કોષમાંનો એક નર હોય તો બીજો માદા જ હોવો જોઈએ, તો જ આ અહીંયા પ્રજનન જોવા મળતું હોય છે. નાવ ધ લેટરલ કન્જ્યુગેશન ઇઝ ઓફ ટુ ટાઈપ, ડાયરેક્ટ લેટરલ કન્જ્યુગેશન એન્ડ ઇનડાયરેક્ટ લેટરલ કન્જ્યુગેશન. સૌથી પહેલાં આપણે વાત કરીએ ઇનડાયરેક્ટ લેટરલ કન્જ્યુગેશન, એટલે કે પરોક્ષ પાશ્વીય સંયુગ્મન અને ડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ પાશ્વીય સંયુગ્મન. અહીંયા પરોક્ષ પાશ્વીય સંયુગ્મનની અંદર બે પાસપાસે આવેલા પડોશી કોષોની વચ્ચે આવેલી જે આડી દિવાલ છે એ દિવાલની ઉપર એક નાનકડો પ્રવર્ધ ઉત્પન્ન થતો હોય છે. શરૂઆતની અંદર આ જે પ્રવર્ધ જેમ દિવાલ ઉપસીને જે પ્રવર્ધ બનાવે છે તો એની વચ્ચેની જે આડી દિવાલ છે એ પણ શરૂઆતમાં વધતી હોય છે, ઉપર વધી એની સાથે સાથે એની પણ લંબાઈ વધતી હોય છે. એટલે કોઈ માર્ગ વચ્ચે બનતો નથી બે કોષની વચ્ચે, પરંતુ અમુક પ્રવર્ધની અમુક લંબાઈ વધી જાય એના પછી પ્રવર્ધની નીચે આવેલી જે આડી દિવાલ છે, આયામ દિવાલ છે, એ દિવાલની ટોચના ભાગ ઉપર જે આગળ આપણે જોયું હતું કે સંયુગ્મન પ્રવર્ધો ઉત્પન્ન થયા હતા ત્યાં વચ્ચેની આડી દિવાલ ઉપર વિઘટનાત્મક જે ઉત્સેચકો હતા, કેટાલેઝ, સેલ્યુલેઝ અને પેક્ટિનેઝ જેવા ઉત્સેચકોએ ક્રિયાશીલતા પોતાની બતાવીને એને ઓગાળીને એક સળંગ માર્ગ બનાવ્યો, તો અહીંયા પણ ટોચના ભાગની દિવાલ જે છે એની ઉપર સેલ્યુલેઝ અને પેક્ટિનેઝ જેવા જે ઉત્સેચકો છે એનો સ્ત્રાવ થાય છે અને એ દિવાલને ત્યાં ખાઈ જાય છે અને પરિણામે ઉપરની બાજુએ એક માર્ગ તૈયાર થતો હોય છે. અને એ માર્ગ જે છે એને કોન્જ્યુગેશન પેસેજ અહીંયા કહેવામાં આવે છે, નોટ કોન્જ્યુગેશન ટ્યુબ. અહીંયા સંયુગ્મન નલિકા નથી બનતી પરંતુ સંયુગ્મન માર્ગ બને છે અને એ માર્ગ બને છે. એ દરમિયાન
બાસપાસેના કોષો જે છે એની અંદર પણ ફર્ક એની અંદર પણ ફેરફાર થવા માંડતો હોય છે. ધ સાઇટોપ્લાઝમ ઓફ ધ નેબર સેલ્સ, દે આર લૂઝિંગ ધ વોટર, દે આર શ્રિંકિંગ ઇન ધ સેલ એન્ડ ધેટ ઇઝ હાઉ દે આર કન્વર્ટ ઇન ટુ અ ગેમેટ્સ. ઇનિશિયલી લાઇક ધ સ્કેલેરીફોર્મ કોન્જ્યુગેશન, બોથ ગેમેટ્સ દે આર અલાઇક, ઓકે, દે આર ઓવ્યુલર ઇન શેપ, દે આર સ્ટેગ્નેન્ટ, દે આર નોન મોટાઇલ, બટ સડનલી વન ગેમેટ સ્ટાર્ટ શોઈંગ ધ અમીબા લાઇક મૂવમેન્ટ એન્ડ બાય ધીસ ક્રીપિંગ મૂવમેન્ટ ઇટ ઇઝ મૂવિંગ ટુવર્ડ્સ ધ અનધર સેલ થ્રુ ધ કોન્જ્યુગેશન પેસેજ વિચ ઇઝ ડેવલપ જસ્ટ બિલો ધ ઓવર ગ્રોથ, ઓકે, ઓર ધ પેપિલા લાઇક ગ્રોથ ડેવલપ બિટવીન ધ ટુ નેબરિંગ સેલ. એટલે જે પ્રવર્ધ જેવી રચના ઉત્પન્ન થઈ હતી એની નીચે જે માર્ગ ઉત્પન્ન થયો હતો, સંયુગ્મન પેસેજ ઉત્પન્ન થયો હતો, સંયુગ્મન માર્ગ, એના થકી એના દ્વારા એક કોષમાંથી બીજા કોષમાં એક જન્યુ અમીબા જેવી મૂવમેન્ટ દર્શાવીને અંદર જાય છે. અને આ જે મૂવમેન્ટ દર્શાવતું અથવા તો હલનચલન દર્શાવતું જે જન્યુ છે એને તમે નર જન્યુ કહી શકો, અને જે સ્થિર જન્યુ છે એને તમે માદા જન્યુ કહી શકો. અહીંયા જે નર જન્યુ છે એ ફાઇનલી માદા જન્યુ ધાનીમાં જાય છે, માદા જન્યુ સાથે એનું મિલન થાય છે અને યુગ્મનજની અંદર ફેરવાતું હોય છે. અને આ રીતના અહીંયા પરોક્ષ પાશ્વીય સંયુગ્મન આપણને જોવા મળે છે. એની સાથે સાથે આપણે અહીંયા જોઈ લઈએ, અહીંયા તમે જોઈ શકો છો જે માઇક્રોસ્કોપની એક ફોટોગ્રાફ અહીંયા લીધેલો છે જેની અંદર તમને તંતુની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે પ્રવર્ધ માત્ર ઉત્પન્ન થયો છે, આડી દિવાલ હજી ત્યાં જ છે, સંયુગ્મન માર્ગ હજી નથી બન્યો, પરંતુ અહીંયા જે છે એ સંયુગ્મન માર્ગ બની ગયો છે આડી દિવાલની ઉપર, અને પ્રજનનની ક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે, એટલા માટે અહીંયા આપણને યુગ્મન જ આપણને જોવા મળે છે. અને બીજો જે કોષ છે આ ખાલી કોષ છે જે નર કોષ તમે અહીંયા કહી શકો, અને આ જે છે એ માદા જન્યુધાની તમે આને કહી શકો. હવે પ્રત્યક્ષ પાશ્વીય સંયુગ્મન, પ્રત્યક્ષ પાશ્વીય સંયુગ્મન એ એક ખાસ પ્રકારની સ્પાયરોગાયરાની જાતિ છે, સ્પાયરોગાયરા જોગેન્સિસ. એની અંદર પ્રથમ વખત આયંગરે 1958ની અંદર નોંધ્યું. આયંગર જે છે એ ભારતીય લીલ વિદ્યાનો પિતા છે, ઇટ ઇઝ અ ફાધર ઓફ ઇન્ડિયન ફાઇકોલોજી, ઓકે, કારણ કે એમણે લીલ ઉપર ખૂબ સારું કામ કર્યું છે, અને સૌથી પહેલાં એ હતા કે જેમણે આટલું બધું કામ લીલ ઉપર કર્યું, અને એમણે સૌ પ્રથમ વખત 1958ની અંદર સ્પાયરોગાયરા જોગેન્સિસની અંદર આ પ્રકારનું સીધું પાશ્વીય સંયુગ્મન જોયું. અહીંયા આ જે સ્પાયરોગાયરા જોગેન્સિસ છે એની અંદર જે રીતના આગળ મેડમે કહ્યું કે એ જે છે એની અંદર તમને પોલરાઇઝેશન જોવા મળે છે, એટલે કે ધ્રુવીયતા જોવા મળે છે. જનરલી એ જોવા નથી મળતું, ફિલામેન્ટ તમને આપ્યું હોય તો તમે કહી નથી શકતા કે કયો ઉપરનો ભાગ છે કયો નીચેનો ભાગ છે, બધા સેલ એક સરખા હોય છે પહેલેથી લઈને છેલ્લા સેલ સુધી, એટલે કે તેની અંદર પોલરાઇઝેશન આપણને નથી જોવા મળતું. પરંતુ સ્પાયરોગાયરા જોગેન્સિસ છે એની અંદર તમને ધ્રુવીયતા એટલે કે પોલરાઇઝેશન ઇટ ઇઝ વેરી ક્લિયર, બીકોઝ ઓફ ધ ટર્મિનલ એપિકલ સેલ ઇઝ અ ડોમ શેપ એન્ડ ધ બેઝલ સેલ વિચ ઇઝ ગોટ ધ ફિંગર શેપ પ્રોજેક્શન એન્ડ ઇટ ઇઝ કલરલેસ, ઓકે, એન્ડ દેટ સેલ ઇઝ સ્પેશિયલી મોડિફાઇડ ફોર ધ અટેચમેન્ટ એન્ડ દેટ સેલ ઇઝ નોન એઝ અ હોલ્ડ ફાસ્ટ, ઓકે, એટલે કે સ્થાપિત્ર કોષ તરીકે તેને ઓળખવામાં આવે છે, જે કલરલેસ હોય છે. એની અંદર આપણને નીલકણ પણ નથી જોવા મળતું, એટલે કે અહીંયા તમને જો નીલકણ વગરનો કોષ જોવા મળે, લાંબો કોષ જોવા મળે જેની નીચે આંગળી જેવા પ્રવર્ધ હોય, તો એ તલસ્થ કોષ છે, અને જે ટોચનો કોષ હોય છે એ ડોમ શેપ એટલે કે ગોળાકાર હોય છે, જેની અંદર નીલકણ હોય છે પરંતુ એ નાનો હોય છે અને ગોળાકાર કોષ હોય છે. એટલે કે અહીંયા તમે તંતુને કહી શકો કે આ એનો અગ્રસ્ત ભાગ છે, આ એનો પાશ્વસ્થ ભાગ છે, એટલે કે નીચેનો ભાગ તલસ્થ ભાગ છે, એ રીતના તમે કહી શકો. એટલે અહીંયા પોલરાઇઝેશન જોવા મળતું હોય છે, અને આ જ પર્ટિક્યુલર જાતિની અંદર આપણને ડાયરેક્ટ લેટરલ કન્જ્યુગેશન આપણને એટલે કે સીધું પાશ્વીય સંયુગ્મન જોવા મળે છે. કેવી રીતના આની અંદર રચનાઓ થતી હોય છે અને કઈ રીતના આની અંદર પ્રજનનની ક્રિયા થતી હોય છે, તો અહીંયા જસ્ટ અબોવ ધ હોલ્ડ ફાસ્ટ, ઓકે, ધ સેલ વિચ ઇઝ સિચ્યુએટેડ દેટ બીકમ સ્વોલન, ઓકે, એન્ડ ઇટ ઇઝ એક્ટ એઝ અ ફિમેલ સેલ, ફિમેલ ગેમેટાન્જિયા, ઇટ સર્વ્સ ધ ફિમેલ ગેમેટાન્જિયા, એન્ડ જસ્ટ અબોવ ધ ફિમેલ ગેમેટાન્જિયા, ધ નેક્સ્ટ ટુ ધ ફિમેલ ગેમેટાન્જિયા, દેટ સેલ ઇઝ એક્ટ એઝ અ મેલ ગેમેટાન્જિયા વિચ રિમેન્સ સિલિન્ડ્રિકલ વિચ નેવર સ્વેલ, ઓકે. એક તો ફૂલેલો જે તલસ્થ કોષ છે એની બિલકુલ ઉપરનો કોષ છે લીલો કોષ, એ ફૂલી જાય છે થોડો અને એ માદા જન્યુધાની તરીકે વર્તે છે, અને એની ઉપરનો જે કોષ છે જે નળાકાર જ રહેતો હોય જે ફૂલતો નથી એ કોષ છે એ નર જન્યુધાની તરીકે ઓળખે છે. અને બાકી તો એની અંદર ગેમેટની રચના જે થતી હોય છે, ગેમેટ ફોર્મેશન, ઇટ ઇઝ લાઇક ધ સ્કેલેરીફોર્મ કોન્જ્યુગેશન, ઇટ ઇઝ લાઇક ધ ઇનડાયરેક્ટ લેટર કોન્જ્યુગેશન, કે ધ સાઇટોપ્લાઝમ્સ લૂઝ ધ વોટર, ઇટ વિલ શ્રિંક
in both the cells, both the gamete and chimera, that is how they convert into a gametes. Initially, both the gametes, they are non-motile, they are ovular, they are very identical, and it is a peculiarity of the isogamous type of sexual reproduction. So both are known as isogametes, or you can say one is a positive and one is a negative one. Now, at the time of reproduction, okay, or fertilization, the one gametes develop a conical projection, okay, needle like structure, which will press on the middle wall, okay, banne ni vachche ni je aadi diwal che eni upar ek je gamete che etle ke je cylindrical cell upar no hato je phulyo no hato e nar janyu bana utpann kartu hoy che ne nar janyu che એ એક નળાકાર શંકુ આકારની રચના ઉત્પન્ન કરે છે નીડલ જેવી અને સોયાકાર રચના અને એ જે છે એ નીચેની તરફ જે માદા જન્યુધાની આવેલી છે એની તરફ એ પ્રેશર કરતું હોય છે અને એના કારણે એ જે વચ્ચે આડો વિટપ રહેલો છે એના ઉપર એક પહેલા પ્રેશર થાય છે અને એ પ્રેશર ધીરે ધીરે વધતું જતું હોય છેવટે એની અંદર કાણું પાડી દે છે અને એ કાણા થકી એ નર જન્યુ છે એ આખું માદા જન્યુની માદા જન્યુધાનીની અંદર જાય છે અને જ્યાં જઈને એનું મિલન માદા જન્યુ સાથે થતું હોય છે અને આ રીતના યુગ્મન જ એની અંદર બનતું હોય છે. અહીંયા આપણને સ્લાઇડ્સની અંદર આપણને આ પ્રથમ તબક્કો અહીંયા જોવા મળે છે. આ જે છે એ પ્રથમ તબક્કો છે જેની અંદર નીચેનો ફૂલેલો કોષ આપણને જોવા મળે છે. આ ફૂલેલો કોષ ઉપર આપણને નળાકાર કોષ જોવા મળે છે. ત્યાર પછી આ જે છે એ નરજન્યુ છે અને નરજન્યુ અહીંયા તમે જોઈ શકો છો કે નીચેની તરફ એક પ્રેશર કરે છે કોનિકલ શેપમાં અને ફાઇનલી આખું નરજન્યુ જે છે એ નીચેની તરફ જાય છે અને ત્યાં એ માદાજન્યુ સાથે એનું મિલન થાય છે અને છેવટે અહીંયા ગોળાકાર અથવા તો ઇંડાકારની ઝાયગોટ બનાવે છે, યુગ્મન જ બનાવે છે. છેવટે યુગ્મન જ આગળ જેમ જોયું એ રીતના પોતાની આજુબાજુ જાડી દિવાલનો સ્ત્રાવ કરે છે, જાડી દિવાલ બનાવે છે અને એ યુગ્મ બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. હવે યુગ્મ બીજાણુની રચના જે છે, ધ સ્ટ્રક્ચર ઓફ એ ઝાયગોસ્પોર, રાધર ધ મેચ્યોર ઝાયગોસ્પોર, પરિપક્વ યુગ્મ બીજાણુ, એની રચના અહીંયા જોઈએ તો એ જાડી દિવાલ હોય છે અને એની અંદર ત્રણ સ્તરો જોવા મળતા હોય છે, બાહ્ય સ્તર, મધ્ય સ્તર અને અંતઃસ્તર. હવે જન્યુધાની, માદા જન્યુધાની જે છે એની દિવાલ ખોવાઈ જવાથી આ જે યુગ્મ બીજાણુ છે એ છૂટું પડી જાય છે અને વજનમાં ભારે હોય છે અને એટલે માટે એ તળિયે જઈને બેસી જતું હોય છે, મીઠા પાણીના નિવસન તંત્રના તળિયે જઈને, અને ત્યાં એ વિશ્રામ અવસ્થા પસાર કરતું હોય છે અને ફરીથી અનુકૂળ અવસ્થા આવતા એની અંદર આપણને ક્રિયાશીલતા જોવા મળે છે, એટલે કે એનું અંકુરણ થાય છે અને નવો તંતુ બનતો હોય છે. અંકુરણ સમયે સૌથી પહેલાં મેં જે રીતે કીધું કે આની અંદર જે યુગ્મન જ બન્યું એનું કોષ કેન્દ્ર દ્વિકીય હોય છે, બરાબર, અને તંતુ જે હતો એના બધા જ કોષોની અંદર કોષ કેન્દ્ર હતું એ એકકીય હતું. તો ફરીથી અહીંયા એકકીય અવસ્થા લાવવા માટે સૌથી પહેલાં એની અંદર અર્ધીકરણ થાય છે. પહેલું જે કોષનું વિભાજન થાય છે એ અર્ધીકરણથી થાય છે, ત્યાર પછી એની અંદર સમવિભાજનની ક્રિયાથી વિભાજન થતું હોય છે. તો ફર્સ્ટ ડિવિઝન ઇઝ ઓફ મિયોસિસ, ઇઝ રિડક્શન નંબર ઓફ ધ ડિવિઝન, દેટ ઇઝ ઓફ ધ ડિપ્લોઇડ ન્યુક્લિયસ ઇઝ પ્રોડ્યુસ અ ટુ હેપ્લોઇડ ન્યુક્લિયાઈ એન્ડ અગેન ધીસ ટુ હેપ્લોઇડ ન્યુક્લિયાઈ દે વિલ ડિવાઇડ બાય ધ માઇટોટિક સેલ ડિવિઝન એન્ડ ધે પ્રોડ્યુસ અ ફોર હેપ્લોઇડ ન્યુક્લિયાઈ. આઉટ ઓફ ધીસ ફોર હેપ્લોઇડ ન્યુક્લિયાઈ ધ વન વિલ રિમેન ધ ફંક્શનલ, અધર વિલ ડિસઇન્ટિગ્રેટ, ઓકે, એન્ડ દે વિલ ડિસઅપિયર. નાવ ધ ફંક્શનલ વન વિલ contribute its role into a formation of a new filaments, new baby filaments of the Spirogyra. Simultaneously, the outer wall, exospore and mesospore, they will rupture, and endospore, it is coming out in the papilla-like outgrowth, which is known as a germ tube. એટલે કે અંતઃસ્તર જે છે એ બાહ્ય બે આવરણને તોડીને બહારની તરફ એક પ્રવર્ધિત સ્વરૂપે આવે છે, જેને અંકુરણ નલિકા તરીકે ઓળખવામાં આવે છે. અને અંકુરણ નલિકાની અંદર કોષ કેન્દ્ર ગતિ કરે છે, એની અંદર જાય છે, સાયટોપ્લાઝમ ઇઝ ઓલ્સો મૂવિંગ ઇન સાઇડ, એન્ડ નાવ બાય ધ ડી નોવો સિન્થેસિસ અગેઇન ધ રી અપીરિયન્સ ઓફ ધ ગ્રીન કલર કેન બી ઓબ્ઝર્વ, દેટ ઇઝ બાય ધ ડી નોવો સિન્થેસિસ ઓફ ધ ક્લોરોપ્લાસ્ટ. ક્લોરોપ્લાસ્ટ ઇઝ અગેઇન સ્પાઇરલ, જે કુંતલાકાર ક્લોરોપ્લાસ્ટ હતો જે યુગ્મ બીજાણુ પરિપક્વની અંદર નહોતો એ હવે અંકુરણ પામી જાય છે, તે કુંતલાકાર નીલકણ ફરીથી ઉત્પન્ન થાય છે અને અહીંયા ફરીથી આગળ કોષ વિભાજનની તબક્કાઓ જોવા મળે છે અને એક કોષમાંથી બે, બેમાંથી ચાર અને એવી રીતના એક આખો લાંબો સ્પાઇરોગાયરાનો તંતુ બની જતો હોય છે. અહીંયા દરેક વિભાજનો હોય છે એ અર્ધિક સમવિભાજન પ્રકારના થતા હોય છે.
અહીંયા આપણને જીવનચક્ર આપણને જોવા મળે છે સ્પાયરોગાયરાનું, જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એની અંદર જીવનચક્રની અંદર મોટો ભાગ જે છે એકકીય અવસ્થાથી ઘેરાયેલો છે. માત્ર યુગ્મન જ છે, યુગ્મ બીજાણુ એ દ્વિકીય અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે જે બહુ ક્ષણિક હોય છે. એટલે મુખ્ય અવસ્થા, પ્રધાન અવસ્થા એકકીય અવસ્થા છે. એટલે આ પ્રકારના જીવનચક્રને આપણે એકકીય જીવનચક્ર તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે કે હેપ્લોન્ટિક ટાઈપ ઓફ લાઈફ સાયકલ સ્પાયરોગાયરાનું અહીંયા જોવા મળે છે. સો ધીસ ઇઝ અબાઉટ ધ લાઈફ સાયકલ ઓફ સ્પાયરોગાયરા. હોપ યુ હેવ એન્જોયડ ધ સ્પાયરોગાયરા લાઈફ સાયકલ. તમને આમાં જાણવા મળ્યું હશે સ્પાયરોગાયરાનું જીવનચક્ર. That is the main thing is that it is a haplontic type. So the dominant generation was gametophytic generation and sporophytic generation was only for a short while, that is it was represented by zygospore. So hope the concepts were clear and you had benefited out of it. Okay. Thank you. Thank you. SANDHAN, All Gujarat Integrated Classroom. Satellite ના માધ્યમથી જોડતી કડી એટલે SANDHAN.